ત્યારે તો પાણી ભરાય તે સમજી પણ શકાય. એક ધારો વરસાદ પડ્યા કરે ત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા થાય એ પણ સમજી શકાય. પરંતુ અડધો એક કલાક વરસાદ પડે અને એ પણ માંડ 1 થી 1.5 ઇંચ તો પણ પાણી ભરાઈ જાય અને એ પણ ઘૂંટણ સુધી, આ સવાલ મેટ્રો સિટીના સત્તાધીશોને છે. કારણ કે થોડા જ વરસાદે ગાંધીનગર અને અમદાવાદને મેટ્રો સિટી કહેવી કે નહીં તે વાત સામે જ સવાલ ઉભા કરી દીધા. આ પોતે જ પાટનગર, ગાંધીનગર અને પાટનગરમાં પાણીની પરેશાની તો જુઓ. ભારે વરસાદ થયો અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા. જે લોકો રસ્તામાં હતા તે અટવાઈ ગયા. નાના વાહનોની સ્થિતિ તો કફોડી જ હતી, પણ જુઓ અહીં તો આખે આખી બસ ફસાઈ ગઈ. આ ભાઈજીપુરા વિસ્તારની ઘટના છે જ્યાં ભરાયેલા પાણી અને ખાડામાં બસ ફસાઈ ગઈ. બસને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી અને જ્યાં સુધી આ કામગીરી ચાલી, વરસાદ વચ્ચે, હાલાકી વચ્ચે, ટ્રાફિક જામમાં લોકો ફસાયેલા રહ્યા. હવે જુઓ પાટનગરની બાજુની આર્થિક રાજધાની એવા અમદાવાદની સ્થિતિ. મહાનગર આમ તો અમદાવાદ કહેવાય છે, પરંતુ મહાનગરમાં મેઘ હંમેશા મુસીબત સર્જે છે. નરોડા પાટિયા વિસ્તારમાં રસ્તાઓ જાણે કે નદી બની ગયા. સાંજનો સમય અને વરસાદી પાણીના નિકાલનો અભાવ, પરિણામ એ કે મેટ્રો સિટીના લોકો હાલાકીનો ભોગ બને. દ્રશ્ય છે નરોડા પાટિયા વિસ્તારના. પૂર્વના નરોડા હોય, કૃષ્ણનગર હોય, કુબેરનગર હોય, સેજપુર ભોગા હોય, તમામ વિસ્તારોમાં છે તે અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે. વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ ઠેક ઠેકાણે રસ્તાઓ પર આ જ પ્રમાણે પાણી છે તે ભરાયા છે અને સ્થાનિક લોકો છે તે ટ્રાફિકને અવરજવર કરવામાં અત્યારે મદદ કરી રહ્યા છે, કેમ કે પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે સર્જાયા છે. આ તો સ્થિતિ પૂર્વ વિસ્તારની. હવે પશ્ચિમ વિસ્તાર પર પણ નજર કરી લઈએ. આ શાસ્ત્રીનગર છે. આમ તો અહીં મોટા મોટા રસ્તાઓ હતા, પરંતુ મેટ્રોની કામગીરીને કારણે અનેક રસ્તા બ્લોક જેવી સ્થિતિમાં છે અને એમાં પડ્યો ધોધમાર વરસાદ. આમ તો થોડા સમયનો જ વરસાદ હતો, પરંતુ પાણી છે એક ઘૂંટણ સુધી ભરાઈ ગયા. અનેક સ્થળે તો વાહનો ડૂબી ગયા. જે રીતે પાણી વચ્ચે આ વાહનો છે તે નક્કી દર્શાવે છે કે વાહનોમાં ભારે નુકસાન થવાનું છે. અમદાવાદના ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોમાં છે એક કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પરંતુ તેને લઈને પરિસ્થિતિ છે તે બિલકુલ કફોડી બની છે. આપ દ્રશ્યો જોવો કે અત્યારે અમે જે રીતના શાસ્ત્રીનગર BRTS બસ સ્ટેન્ડ પાસે છે, કે અહીંથી જે જવાનો રસ્તો છે, પ્રભાત ચોક બાજુ જવાનો રસ્તો છે, કે ત્યાં કઈ પ્રમાણે પાણીનો ભરાવો છે તે થઈ ચૂક્યો છે ને તેને લઈને લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાર્ક કરેલા વાહનો છે તે પાણીના જે પ્રવાહ આવ્યો હતો ને તેને જ કારણે 2 થી 3 વાહનો છે તેને ભારે નુકસાન પણ થયું છે. દ્રશ્યો જે છે તે બધું કહી જાય છે કે થોડા જ વરસાદની અંદર કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે સર્જાણી છે. હવે ઘાટલોડિયા વિસ્તારની સ્થિતિ જુઓ. અમદાવાદમાં આમે સાંતા સમયે ટ્રાફિકથી લોકો ત્રાહિમામ હોય છે અને એમાં પણ વરસાદનું વિઘ્ન. ટ્રાફિક, ખાડા, વરસાદી કેર ત્રણેય બાજુથી મારો ચાલુ થયો. વાહન ચાલકો તો પરેશાન થવાના જ, પરંતુ જે સ્થિતિ સર્જાઈ તેનાથી તો દુકાનદારો અને વેપારીઓ પણ હેરાન થયા. દર વર્ષે વરસાદ પડે અને આની આ જ સમસ્યા લોકો સામે આવીને ઊભી રહે. ચાંદલોડિયા બ્રિજથી જે સુરધારા સર્કલ તરફ જવાનો રસ્તો છે, એટલે કે ઘાટલોડિયા વિસ્તાર છે, ત્યાંના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે થોડા જ વરસાદની અંદર, એટલે કે જે રીતે 1 કલાક વરસાદ પડ્યો તેને લઈને કઈ પ્રમાણે છે પરિસ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે, કેમ કે સ્કૂલ છૂટવાની પણ જે સમય છે તે થયો છે અને બીજી તરફ જે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. આ વિસ્તારમાં દર વખતે આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે, કેમ કે જે રીતે થોડો જ વરસાદ પડે છે અને થોડા જ વરસાદની અંદર આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. મહાનગર મેટ્રો સિટી કહેવાય ખરી, પરંતુ જો 1-2 કલાકના વરસાદમાં જ મેટ્રો સિટી પાણી પાણી થતી હોય તો સત્તાધીશો કઈ વાતનો ગર્વ લે છે? જો થોડા વરસાદમાં જ લોકોને હેરાન થવાનું આવે છે તો સત્તાધીશો જે કરોડોનો ખર્ચો કરે છે તે ક્યાં જાય છે? મનપાના અધિકારીઓ કહે કે 1 ધાર્યો વરસાદ પડે એટલે નિકાલમાં વાર લાગે. અરે પણ થોડા વરસાદમાં જ આવી સ્થિતિ છે, હવે છે કોઈ જવાબ? કે આમાં પણ કોઈ બહાના શોધવાના છે? બ્યુરો રિપોર્ટ, TV9.